માર વૈષ્ણવ શાંતિ શિક્ષણ સંકુલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સંદેશા વ્યવહારના સાધનોનો અભ્યાસ કરવાનો છે બાળમિત્રો શું તમે જાણો છો કે આપણે પહેલાના સમયમાં સંદેશો બીજી કોઈ વ્યક્તિને પહોંચાડવો હોય તો આપણે કેવી રીતે મોકલાવતા હતા હા આપણે સંદેશો પોસ્ટકાર્ડ કે કબૂતર દ્વારા આપણે પહોંચાડતા હતા પણ બાળમિત્રો આજે સમય બદલાઈ ગયો છે આજે આધુનિક ટેકનોલોજીકલ યુગ હોવાથી આપણે સંદેશો મોબાઈલ કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે સંદેશો મોકલી શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો નીચે કેટલાક વ્યવહાર માટેના સાધનો આપ્યા છે તો આપણે ચિત્ર જોઈશું અને ચિત્રની સામે એ સાનું ચિત્ર આપેલું છે તો આપણે તે તેનું નામ લખીશું જો વિદ્યાર્થી મિત્રો પહેલું ચિત્ર જુઓ શેનું ચિત્ર આપ્યું છે તો ટેલિફોન શેનું ચિત્ર આપ્યું છે ટેલિફોન બીજું ચિત્ર જુઓ બીજું ચિત્ર શેનું આપ્યું છે મોબાઈલ શાનું ચિત્ર આપ્યું છે મોબાઈલ ત્યાર પછી ટેલિવિઝન તો ટેલિવિઝન ટેલિવિઝનનો ઉપયોગ શું આપણે ટીવી ટીવીની અંદર સારા ગીતો સાંભળી શકીએ છીએ કાર્ટૂન્સ જોઈ શકીએ છીએ ચોથા નંબરનું ચિત્ર જુઓ ટ્રાન્જેસ્ટર રેડિયો એટલે કે આ રેડિયોમાં આપણે સમાચાર સાંભળી શકીએ છીએ પછીનું જે ચિત્ર આપ્યું છે એ કોમ્પ્યુટરનું છે કોમ્પ્યુટરમાં આપણે ગીતો સાંભળી શકીએ છીએ ચિત્રો દોરી શકીએ છીએ ત્યાર પછીનું ચિત્ર છે ઉપગ્રહ પછીનું ચિત્ર શાનું આપ્યું છે ફેક્સ એના પછી આઠ નંબરનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો પોસ્ટ કાર્ડ તો આપણે પોસ્ટકાર્ડ આપણે મામાને કે કાકાને મોકલવો હોય તો પોસ્ટકાર્ડ દ્વારા આપણે સંદેશ મોકલી શકીએ છીએ એના પછીનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો સમાચારપત્ર સમાચારપત્રમાંથી આપણે સંદેશ વાંચી શકીએ છીએ અને દસમા નંબરનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો સામાયિક આપ્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમે સામાન્ય જ્ઞાનની નોટમાં આ પાઠ બે સંદેશા સાધનો નો સ્વાધ્યાય નોટમાં લખી દેસો